अचल पर्वत ने मुक्यो। वासुकी नाग ने कहू तू तने अमृत पाशु अने त्यारे एने वलोणु चालू कर्यु। पण जे पर्वत मुक्यो पर्वत डूबवा मळ्यो त्यारे भगवाने एक अवतार त्यां धारण कर्यो। एक कार्यमां त्रण प्रभु अवतार लेशे। क्या प्रभुए एक अवतार धारण कर्यो पर्वत ने धारण करवा माटे भगवाने कश्यप अवतार धारण कर्यो। बोलो कश्यप भगवान की जय। ताजवा रूपे प्रभु प्रगट मंदराचल पर्वत ने पोतानी पीठ ऊपर राखी वासुकी नागना नेत्रा बनावी देव ने दैत्यो समुद्र नु वलोणु चालू करी एमाय वांधो पड्यो। देव मुख आगळ हता असुरो ने पूछडो आपू एटले असुरो के अमे नाना थोड़ा ज अमे थोड़ा पूछडे रहीए एमा वांधो पड्यो। नारद के हे देव कार्य साधयामि कार्य ने साधी लियो એમાં નીચા નહીં થઈ જાવ પૂછડે આપણે જતા રહ્યો। દૈત્યો પૂછડે હતા એને મોઢે મૂક્યા અને દેવો પૂછડે ગયા અને પછી માન્યું વલોણું મોંગામું દીકરા દીકરી લગ્ન હોય ને ત્યારે આમ
પગ ફેરાવીને બેસી જાય. વાંધો પડે અને પછી ત્યાં જાય સમાધાન કરે અને પછી એમાંથી ઝેર નીકળે કે ફલાણો તમે આમ કહેતા હતા, તું આમ કહેતી હતી, તું આમ કહેતો હતો, એ કહેતો હતો ને કહેતી હતી નીકળી જાય, એ ઝેર નીકળી જાય અને પછી અમૃત નીકળે અને પછી પ્રસંગની મજા. આ સંસાર રૂપી સમુદ્ર છે. આ કથા આપણે આ સૂચવે છે. હળહળ ઝેર નીકળ્યું. બલિ રાજાને ઇન્દ્ર ને એમ થયું કઈક નીકળ્યું, બલિ એકદમ દોડ્યા, ઇન્દ્ર દોડ્યા, પણ પાસે અવાતું નથી. હળહળ ઝેર છે, પાસે અવાતું નથી. પાછા વળી ગયા. પછી તો એકબીજાને એકબીજા આગ્રહ કરવા માંડ્યા, બલિ તમે લઈ લો, તમે લઈ લો, કે ના ના તમે દેવતા છો ને ઇન્દ્ર, તમે લઈ લો પેલા, તમે લઈ લો. કોઈને જવાતું નથી પાસે. નારદજીએ ભગવાન કશ્યપ રૂપે ભગવાન વિષ્ણુ એની પાસે ગયા કે નાથ, આ હળાહળ ઝેર નીકળ્યું, હવે આનું શું કરવું? ભગવાને કહ્યું એક ભયંકર આપણે મોટી ભૂલ કરી છે. કે કઈ? કે આ ઝેરનું બચાવવાની અને ઝેરને ધારણ કરવાની તાકાત એક ભોળાનાથની છે, એને આપણે બોલાવ્યા નથી, મોટી ભૂલ કરી છે. પણ કાંઈ વાંધો નહીં, ભોળીઓ છે ને આપણે બધા ત્યાં જઈએ અને ત્યાં જાય છે એટલે હે હે સતીએ બધા દેવતાને જોઈ અને કહ્યું પધારો પધારો, શું વાત છે આજ, કેમ આવ્યા? કહ્યું કે આમ સમુદ્રનું વરોણું કર્યું, એમાંથી હળાળ ઝેર નીકળ્યું એટલે ભોળાનાથને ઝેર પીવા માટે આમંત્રણ દેવા માટે આવ્યા છે. સતી કે શું કીધું? ઝેર પીવા? અત્યાર સુધી અમે સાંભળ્યા નહીં, કોઈને યાદ ન આવ્યા. આ ઝેર નીકળ્યું એટલે, અરે જેને રત્ન અને એ બધું જોતું હોય, અમૃત પીવું હોય ને, એ બધા થોડું થોડું લઈ લો, અમે નવરા નથી, અમારે કઈ એવી ઝેર પીવાની. મહાદેવે સાંભળ્યું અને ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવી સાંભળ, મારો નિયમ કેવો છે? કે ભક્તો કો શિવને તુમને એ નિરાશ ના કિયા, માતા જિન્હી જો ચા Thank you.
बली के महाराजा सिंगर के मारे ने इके ने भाई मने तो ज्या जाजा रुकिया मळे ने नाटाराम करू ए दो देव लोक वास हे गावो काम दुधाव काम देनु गाय निकली बली के हूं ले जाओ इंद्र के हूं ले जाओ नारद के तुम्हारे शू करवी आ गाय तो ऋषि मुनियो ने जोई कारण के ऋषि मुनियो ने यज्ञ करवा होय पंचामृत पंचगव्य ઘી દૂધ મધ એ બધું એને જોઈ એટલે એ ઋષિને બૃહસ્પતિને આપી બૃહસ્પતિએ કહ્યું કે મહારાજ જે ઋષિને જરૂર પડશે એ લઈ જશે તમે ઇન્દ્રને કહ્યું તમે સાચો અશ્વસપ્તમુખો સાત મોઢા વાળો ઘોડો ઇન્દ્ર કે હું લઈ જાઉં બલિ કે હું લઈ જાઉં નારદ કે તમારે તો તમારી ઘોડામાં રાખીને જગતને બતાવવાનો છે ને આ તો સૂર્યનારાયણ ને કાયમ પૂર્વ માંથી પશ્ચિમ જવું પડે છે એ સૂર્યને અર્પણ કર્યું સારંગ નામનું ધનુષ્ય સારંગ ધનુષ બલી કે મારી પા ઇન્દ્ર કે મારી પા એ કે નહીં આ તો જેની આની ઉપર જે પણ ચડાવે એનું સારંગ નામ નું ધનુષ બલી કે હું ઇન્દ્ર કે હું એ કે નહીં આની ઉપર તો પણજ ચડાવે એનું કોઈથી ન ચડી ભગવાન વિષ્ણુ એ પણ ચડાવી એટલે ત્યાં ભગવાન ને એ સારંગ આપ્યું એટલે ભગવાન નું એક નામ ત્યાં થયું સારંગ પાણી એને આપ્યું ચંદ્રમા નીકળ્યા બલી કે હું લઈ જાઓ ઇન્દ્ર કે હું લઈ જાઓ કહ્યું કે નહીં આ ઓલા જો ઝેર હળાળ ન પીધું તો કાંઈ ન મળત ઝેર પીધું જ મગજ થઈ ગયો છે ગરમ આ શીતળ ચંદ્ર એને આપો મહાદેવને મોકલ્યા જટાની અંદર ચંદ્રને ધારણ કર્યો અને ભગવાનનું મહાદેવનું ભોળાનાથનું ન્યાય એક નામ દીધું બોલો ચંદ્રશેખર મહાદેવ ચંદ્ર મૌલી પણ બન્યા ઐરાવત હાથી નીકળ્યો એ બલિ ઇન્દ્ર ને આપી દીધો છેલ્લે કાંઈ હાથમાં નો આવ્યો બલિરાજા કે મારા રાજમાં ઇન્દ્ર કે મારા કે નહીં મને તો જ્યાં રોગ હોય બોલાવે ને આ જા ધનવંતરી ને ઔષધિ બોલાવીને કહેતી કે મારું આ સેવન કરો મારા પાન માંથી આ કરો એટલે આ રોગ માટે મારા મૂળ માંથી આ કરો તો આ રોગ માટે આખો ધનુર્વેદ બનાવ્યો એમાંથી એની શાખા કરી ચરક સંહિતા આયુર્વેદ જે ડોક્ટરો ભણે ને એ ધનવંતરી ઋષિએ બનાવ્યું અમૃત નો કૂપ લઈ નીકળ્યા બલિ રાજા એ સડપ દઈ લઈ લે અને દોડવા માંડ્યા નારદ કે અત્યાર સુધી કાંઈ આત્મા નો આવવા દીધો આવી ગયું શું કરવું ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ જો આ બલિ અસુરો અમૃત પી જશે તો અમર બની જશે ને દેવતાઓને કષ્ટ આપશે માટે કંઈક કરવું ભગવાન કે કાંઈ વાંધો નહીં ભગવાને મોહિની સ્વરૂપ ધારણ ત્રીજો અવતાર એક કાર્ય માટે ત્રણ કશ્યપ ધન્વંતરી અને મોહિની
મોહિની સ્વરૂપ ધારણ કરી અને ભગવાન નીકળ્યા. ઇન્દ્ર એની પાછળ, નારદે બાવડું પકડ્યું, હા હા જોતો ખરો પેલા, એવું મોહિની રૂપ લીધું. ઇન્દ્ર પણ મોહિત થઈ ગયા. કેવું રૂપ લીધું, શ્લોક લખ્યો છે એનો, કે મૃગરાજ કટી દ્વિજરાજ મુખી, દ્વિજરાજ મૃગરાજ કટી મારે જે રીતે કાર્ય કરાવવું છે એ રીતે જો કાર્ય કરવું હોય તો એની માટે રાહ જોવી પડે. કહ્યું કે નહીં, ફરી આગળ એ રમતા રમતા જાય, હે દેવી અમને આ વેચી દો ને તમને. એ કે બીજાના ઝઘડામાં મને પડવાનો ટાઈમ જ નથી. એ કે નહીં ઝઘડો નહીં પણ તમે, કે પણ કોણ દેવ અને કોણ દૈત્ય હું ઓળખતી નથી, એમાં કેમ આપું. પણ એક શરત, તમે એક લાઈન દૈત્યો નહીં થઈ જાઓ, એક દેવો નહીં થઈ જાઓ, અને હાથમાં અમૃતનો કૂપ લઈ બંનેને હું સરખે ભાગે આપીશ, કોઈએ કાંઈ ઊભું નહીં થવાનું, નહીતર હું મૂકી દઈશ. ભલે કે ભલે 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 મંજૂર છે. દૈત અને દેવો બંને બેસી ગયા. ભગવાને માયાવી એક કુંભ બનાવ્યો અમૃતનો. દેવોને અમૃત પાયું, દૈત્યોને મદિરાનું પાન કરાયું. દૈત્યો પી ઊભા થઈ અને એ મોહિનીની સાથે નાચે, એમાં રાહુ હોલિકાનો દીકરો, સિંહિકાનો દીકરો. આ રાહુ મૈદાનનો દીકરો છે. એને ખબર પડી કે આમાં ક્યાંક ફેર છે. આ દેવોને આપે છે ને આપને આપે છે, એમાં ફેર છે. ઉભો થઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. વહેતા વહેતા ત્યાં આવ્યા એટલે સડાપ દઈને એને પ્યાલી લઈ લીધી, અમૃત લઈને સીધી જ મોઢામાં ઉતારી ગઈ. સૂર્ય અને ચંદ્રએ કીધું, નાથ આ અસુર છે, મૈદાનવનો દીકરો રાહુ છે,
સિંહિકા હોલિકાનો દીકરો છે. ભગવાને ખેડમાંથી સુદર્શન ચક્ર કાઢી અને જેમ રવાના કર્યું, ધડથી મસ્તક જુદું કર્યું, પણ અમૃત પીવાઈ ગયું હતું એટલે ધડ ઈ કેતુ નામનો ગ્રહ બન્યો અને મસ્તક ઈ રાહુ નામનો ગ્રહ બન્યો. આજની તારીખમાં સૂર્ય ચંદ્રને નડે છે, પણ ઈ હોલિકાનો દીકરો છે. રાહુનો શ્લોક તમે બોલો ને તો એમાં બતાવે કે અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિવર્જિત સિંહિકા ગર્ભ સંભૂત તમ રામ પ્રણામ. સિંહિકાનો દીકરો હોલિકાનો દીકરો છે. દેવ અને દૈત્યો ત્યારે આ જોઈ અને કહ્યું, ગુરુએ કહ્યું કે મેં તને નહોતું કીધું બલિ શુક્રાચાર્ય, તને નહોતું કીધું કે આ કાંઈ નો હાથમાં આવે, આવવા દીધું તને? કહ્યું કે નહીં મહારાજ. ગુરુ મહારાજ, હવે તમે વિશ્વ આ દેવને બંધન થાય એવો યજ્ઞ કરાવો. શુક્રાચાર્ય વિશ્વજીતી યજ્ઞ નો પ્રારંભ કરાયો. વિશ્વજીતી યજ્ઞ એને પ્રારંભ કર્યો, દેવતાઓને બંધન થવા માંડ્યું, દેવતાઓ આવવા માંડ્યા. અને ત્યારે કશ્યપ અને અદિતિએ કહ્યું કે નાથ, મને દેવ મારે ત્યાં પ્રગટ થાય એવું કોઈ વ્રતાંત આપો, વ્રત આપો કે જેથી કરી પ્રભુ મારે ત્યાં પ્રગટ થાય. અને ત્યારે કશ્યપ ઋષિએ અદિતિને પયોવ્રત આપ્યો, કારણ કે વ્રત કરવાથી વૃત્તિ સુધરે, વ્રત કરવાથી વૃત્તિ સુધરે, પયોવ્રત આપ્યો. અને ભાગવતમાં તો એવું બતાવ્યું છે કે આજની તારીખમાં 6 મહિનાનું વ્રત છે, કોઈ પણ પયો વ્રત કરે એટલે એને ત્યાં ભગવાન અવતાર લે છે, કોઈ પણ બેન કરે તો, પણ તાકાત નથી કોઈ નહીં થઈ શકે. ભાગવતમાં ચોખ્ખું કીધું છે કે કોઈ પણ સ્ત્રી જો આ પયો વ્રત કરે તો એને ત્યાં ભગવાન કે આજની તારીખમાં હું અવતાર લઉં. પણ અત્યારે વ્રત કરે પણ ખોટે એ ખોટા, હા એવા એવા ગોઠણેથી ઉભા થઈને વ્રત આવે ને, પછી અમારી આગળ આવે કે શાસ્ત્રીજી આનું ઉજવણું કરવાનું આ વ્રતનું, હવે ક્યાંય ધર્મમાં શાસ્ત્રમાં ક્યાંય લખ્યું ન હોય, અમને શું ખબર હોય. પછી અમારે કેવું પડે કે એ બેન વાર્તામાં નથી લખ્યું એમ કરી નાખવાનું, એક જવાબ તો આપવો પડે. આશા લઈ રહ્યો એમાં આ છોકરી ઓલા મુલાકાત ને એ આવે ને એ જયા પાર્વતીના, ઈ વ્રત કરે ને, ઈ વ્રત 5 દિવસ પૂરા થાય ને ત્યાં તો માત પિતા થાકી જાય કે આશ. અને વ્રત આવ્યો હોય ને 2-3 દિવસે તો માત પિતા કંટાળી ગયા, આને વ્રત ન કહેવાય. વ્રત કરવાથી વૃત્તિ સુધરે. અને પછી બેનુ એ ખોટા વ્રત કર્યા હોય એને બીજો જન્મ છે નો મળે, ખબર છે? ખબર છે બેનુ બીજો જન્મ ખોટા ખોટા વ્રત કર્યા હોય, કહી દઉં ભાઈ હોય બીજો જન્મ એને કેવો મળે, બેનું કહી દઉં ને, ખોટા વ્રત કર્યા હોય ને એને બીજા જન્મમાં ટીટોડી થાય, ટીટોડી. અને આકાશમાં ઉડતી ઉડતી બોલતી જાતી હોય કે કરતી તીવ્રત, કરતી તીવ્રત, કરતી તીવ્રત. ખોટા ખોટા વ્રત કર્યા તા ટીટોડી થવું પડ્યું. વ્રત કરવાથી વૃત્તિ સુધરે છે, વ્રત કરવાથી વૃત્તિ સુધરે. પયોવ્રત આપ્યું, પયોવ્રત છે ને થોડાક નિયમો હું બતાવી દઉં, એના નિયમો તો બહુ કઠિન છે, પણ થોડાક નિયમો કે ઘેરે ગાય પાળવી પડે, ઈ ગાયને 1 કિલો જવ ખવડાવવાના ડેઈલી, ઈ પોદરાની અંદર જેટલા જવ નીકળે એને પાણીમાં ધોવાના, એને સૂકવવાના પોતાના હાથથી, જો આ બધું સૂકવી પોતાના હાથથી ઘંટલે એને દળવાના, દળી એની 3 ભાખરી બનાવવાની, 3. અને જે ગાય હોય ઈ ગાયનું જે વાછરું હોય એને આખો દિવસ છૂટું રાખવાનું.
ત્રણ ભાખરી બનાવી એમાંથી એક ભાખરી ગાયને આપવાની, એક ભાખરી બાળકને આપવાની, એક ભાખરી અને સાંજે ગાયને દોતા જેટલું દૂધ બચ્યું હોય એ વાટકામાં કે એ ગ્લાસમાં કે એ લોટામાં એ એટલું દૂધ અને એક ભાખરી આ ખાવાની આમ છ મહિના. અને બીજા નિયમો ઘણા છે કે દિવસે સુવાય નહીં, માથેથી ખૂલવું ન જોઈએ, સવારમાં ચાર વાગે જાગૃત, આવા તો ઘણા નિયમો એમાં છે. માથેથી ઉઘડવું ન જોઈએ, પણ એ તો મારું પહેલી થતી. ખરેખર ભાગવતમાં બતાવ્યું છે કે છ મહિના જેમ આ વ્રત કરે તો આજની તારીખમાં ભગવાન કે હું એને ત્યાં અવતાર લેવા તૈયાર છું. પણ એવી મહા નથી મળતી, એવી મહા નથી મળતી. નિયમ ખંડિત ન થવું જોઈએ. નિયમ લીધું પુંસવન અને પયોવ્રત આપ્યું અને પયોવ્રત થતા દેવનું ધામ પધાર્યું. દેવનું ધામ આવ્યું એટલે દેવતાઓ માના તેજનો પાર નથી. દેવતાઓ આવી આવી સ્તુતિ કરીને જવા માંડ્યા. મંદ શીતળ પવન વાવા માંડ્યો. ઋષિમુનિઓ યજ્ઞ કરે છે, એના યજ્ઞની અંદર શાંતિ છે, અગ્નિ પ્રજ્વલિત છે. શાંતિ છે, અગ્નિ પ્રજ્વલિત. ફળ ફૂલ આવવા માંડ્યા. એની અંદર શ્રાવણ ગયો, ભાદરવો આવ્યો. ભાદરવા મહિનાની એકમ ગઈ, બીજ ગઈ, પાંચમ ગઈ, સાતમ ગઈ, દશમ ગઈ, એકાદશી ગઈ, સુદ દ્વાદશી આવી, પારસ આવી. અને પારસ ના દિવસે મધ્યાહન કાળે ભગવાન માના ઉદરને વિશેથી, અદિતિને વિશેથી ભગવાન વામન રૂપે ભગવાન નું પ્રાગટ્ય થયું. બોલો આપણી કથાને અહીંયા વિરામ આપીએ. વામન ચરિત્રની કથા આપણે કાલે કરીશું. અહીંયા કથાને વિરામ. થોડી વાર માટે પ્રેમથી બધા બેસી, થોડી વાર માટે હરિનામ સંકીર્તન. ગોવિંદ Ha ha ha.
પાછળ જે ઉભેલા છે ને કીધા ના અર્થિંગ આપી દીજો અર્થિંગ બરોબર આમ કોન્ટેક્ટ આમ લૂઝ નો રહેવા જોઈએ ને કે વારિયા સાહેબ ને ખબર છે કોન્ટેક્ટ લૂઝ હોય તો તીખાર તાક બોલો ઓમ નારાયણ સ્વામી જય પછી તમે આરતી લઈ લો, હાથ જોડી ભાગવતજીને નમસ્કાર કરો, પરિવાર પ્રકૃતિ સ્વભાવ સકલં પરસ્મિ નારાયણાયેતિ અનિયા પૂજયા સાંગઃ સપરિવારઃ શ્રીમદ વાંગ્મય મૂર્તિ ભાગવત દેવતાઃ પ્રિયતાં નમઃ દરેક વ્યક્તિ અમારી પછવાડે બોલતા જજો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ વૃંદાવન બિહારી લાલ કી પ્રતિક્ષા કરવાની છે ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય
की जय श्री नुरापीरनी जय श्री सतगुरु भगवान की जय अपनी अपनी माता पिता की जय सनातन धर्म की जय हरिओम।